નમસ્કાર મિત્રો, આજે વધુ એક ટેકનિકલ વિડિયો આપની સમક્ષ મૂકવા માટે અમે તત્પર છીએ. મારા હાથમાં એક એક્ટિવા અને એક્સેસમાંથી નકામી થયેલી બેટરી, આપણે એને 100 રૂપિયામાં આપી દઈએ છીએ દુકાનદારને, પરંતુ ઘરમાં જ્યારે પણ લાઈટ જાય ત્યારે આ નકામી જે 12 વોલ્ટની બેટરી છે એની મદદથી LED કેવી રીતે કરી શકાય તે આ વિડીયોમાં જોશું. ઉપરાંત આ જે બેટરી છે એને કેવી રીતે ચાર્જ કરી શકાય તે પણ આ વિડીયોમાં આપણે જોશું. તો મિત્રો, આ 12 વોલ્ટની બેટરી છે, તો એમાં અહીંયા લખેલું છે પ્લસ અને માઇનસ, બરાબર. તો સૌ પ્રથમ આપણે આ બેટરીને કેટલા વોલ્ટ અત્યારે છે એમાં ચાર્જર, ચાર્જિંગ કેટલું છે તે પહેલા આપણે મલ્ટીમીટરની મદદથી આપણે સૌ પ્રથમ ચેક કરશું. તો મલ્ટીમીટર માટે આ લાલ જે પોઈન્ટ છે એ પોઝિટિવ છે, આ ન્યુટ્રલ છે એટલે કે માઇનસ છે. તો અહીંયા આપણે બેટરીની અંદર એ બંને દબાવશું અને બેટરીમાં અત્યારે કેટલા વોલ્ટેજ આવે છે તે ચેક કરશું. તો મિત્રો, આ 12 વોલ્ટની બેટરી છે એટલે આપણે એને 20 ઉપર ગોઠવવાનું છે મલ્ટીમીટરને, બરાબર. અને પછી આપણે અહીંયા પ્લસ છે આ જમણી બાજુ અને આ માઇનસ છે, તો એને આપણે ટચ કરશું, બરાબર. તો તમે જોઈ શકો છો મલ્ટીમીટરની અંદર 10.47 વોલ્ટેજ આ બેટરી બતાવે છે એનું આઉટપુટ. તો ચેક થઈ ગયું. હવે આપણે આ બેટરીને કેવી રીતે ચાર્જ કરવી તે, એક તો એડેપ્ટરની મદદથી પણ ચાર્જ કરી શકાય અને બીજા અત્યારે આપણી પાસે મિત્રો નકામું જે કેબલ ખરાબ થઈ ગયું હોય તમે જોઈ શકો છો, તો આ જે છે એનું ટ્રાન્સફોર્મર, તો એની મદદથી આપણે બેટરી ચાર્જ કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે આ જે છે મોબાઈલનું ચાર્જર એમાં કેટલા વોલ્ટ આપણે આઉટપુટ મળે છે તે પહેલાં ચેક કરીએ. મિત્રો, આપણે પ્લગમાં નાખીએ છીએ અને આપણે મલ્ટીમીટરની મદદથી આપણે પહેલાં ચેક કરીએ કે એમાં ટોટલ, મિત્રો આપને જણાવી દઉં કે એમાં ટોટલ તમે આ વાયર કટ કરશો એટલે ટોટલ 4 કેબલ આમાંથી નીકળશે, વ્હાઈટ, પછી ગ્રીન, બ્લેક અને રેડ. તો આપણે બે જ કામના છે, રેડ અને બ્લેક, બરાબર, આ પોઝિટિવ આ નેગેટિવ. તો હવે આપણે મલ્ટીમીટરની મદદથી ચેક કરીએ કે આ જે મોબાઈલ ચાર્જર છે એ આઉટપુટ કેટલું આપે છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે લાલમાં રેડ લગાવીશું, બ્લેકમાં બ્લેક. આપણે સ્વિચ ચાલુ કરવાની છે, ચાલુ કરીયા પછી આપણે ચેક કરીએ, બરાબર. તો મલ્ટીમીટરમાં તમે જોઈ શકો છો કેટલું આઉટપુટ મળે છે મિત્રો, 4.93ની આસપાસ આપણે આ આઉટપુટ આનું મળે છે. તો એ આપણે મલ્ટીમીટરમાં ચેક કર્યું, 4 વોલ્ટ આનું આપણે મળે છે. હવે આપણે એડેપ્ટર લઈ લઈએ, ચેક કરીએ. બીજું મિત્રો આપને જણાવી દઉં કે આ 12 વોલ્ટની બેટરી છે એને ચાર્જ કરવા માટે 12 વોલ્ટ યા 12થી વધારે વોલ્ટેજ આપવા પડે તો જ આ બેટરી ચાર્જ થઈ શકે. તો આપણી પાસે એક એડેપ્ટર DC 12 વોલ્ટ આપેલું છે અને 200 એમ્પિયર છે, બરાબર. તો આપણે એને ચેક કરીએ કે આમાં જે લખેલું છે એના આધારે કેટલા વોલ્ટ આપણે આઉટપુટ મળે છે તે ચેક કરીએ. તો બીજું મિત્રો આપને જણાવી દઉં કે બંને દૂરથી એમ જ લાગે કે આ બંને કેબલ બ્લેક છે, પરંતુ એમાં તમારે નક્કી કરવાનું છે. આ બ્લેક વાયર છે અને આ બ્લેક એન્ડ વ્હાઈટ છે, તમે જોઈ શકો છો. તો તમારે સમજી લેવાનું છે બ્લેક એન્ડ વ્હાઈટ છે એ પોઝિટિવ છે અને આખો જે છે બ્લેક એ નેગેટિવ છે, આમાં ડબલ છે બ્લેક એન્ડ વ્હાઈટ, બરાબર. એટલે એના આધારે આપણે
હવે ચેક કરશું કે આ એડેપ્ટર કેટલા વોલ્ટેજ આઉટપુટ આપે છે. સ્વિચ ચાલુ કરીએ છીએ, બ્લેક એન્ડ વ્હાઈટની અંદર રેડ દબાવીએ છીએ અને અહીંયા આપણે બ્લેક દબાવીએ. પકડીને પણ તમે કરી શકો છો મિત્રો, બરાબર. અહીંયા પછી અહીંયા દબાવી શકો છો, દબાવીને પણ તમે ચેક કરી શકો છો, તો જોઈ શકો છો બરાબર. લખેલું છે 12 વોટ પણ આપે છે આપને, 19.88 વોટ આઉટપુટ આપે છે. એટલે આ એડેપ્ટર પણ એક કાફી છે આ બેટરીને ચાર્જ કરવા માટે, બરાબર. તો કમ્પ્લીટ તમને સમજાઈ ગયું છે. હવે આપણે આ એડેપ્ટરની મદદથી અત્યારે પહેલાં આપણે સૌ પ્રથમ ચેક કરીએ કે કેટલા વોટ, અગાઉ પણ ચેક કર્યું હતું, ફરી ચેક કરીએ તો જોઈ લઈએ. 10.44 વોટ બતાવે છે. હવે આપણે એને ચાર્જિંગમાં મૂકવાનું છે. તો પ્લસ જે છે એ બ્લેક એન્ડ વ્હાઈટ વાયર છે, એને આપણે અહીંયા વીંટાળી દેવાનું છે. પછી 5 મિનિટ પછી આપણે મિત્રો જોશું કે કેટલું ચાર્જ થયું છે. તો આપણે અત્યારે આપણે નોંધ્યું હતું 10.43, તો 5 મિનિટ પછી કેટલું ચાર્જ થયું છે તે પણ આપણે જોઈશું, બરાબર. હવે આપણે શરૂ કરી દઈએ. 10 મિનિટ પછી આપણે ફરી વખત રીડિંગ લઈએ છીએ કે કેટલું ચાર્જ થયું છે. અગાઉ પણ ઓછું જ હતું, સવારે જ્યારે માપ્યું ત્યારે આપણે 7 પોઈન્ટ સમથિંગ હતું, પછી ચાર્જમાં મૂકેલું છે અને અત્યારે આપણે છેલ્લે 10 મિનિટ બાદ રીડિંગ લેશું તો તમને જોવા મળશે કે એમાં વધારો થયેલો જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો 19.04 વોલ્ટેજ બતાવે છે, એટલે ઘણું બધું ચાર્જ થઈ ગયું છે. હવે આપણે આ બેટરીની મદદથી આપણે ઘરમાં લાઇટ જાય ત્યારે, બરાબર, એલઈડીની મદદથી આપણે ઘરમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને પ્રકાશ વ્યવસ્થિત મળી શકે છે. તો આપણે આ બંને અહીંયા તમે જોઈ શકો છો, આ એક એલઈડી છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, આ એની સ્વિચ છે. સ્વિચની મદદથી આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ. આ રેડ બતાવેલું છે એ પોઝિટિવ, બ્લેક છે એ નેગેટિવ. આપણે મોબાઈલની અંદર એને કનેક્ટ કરીએ તો લાઈટ થશે. તો મિત્રો જોઈ શકો છો કે આ પ્રકારની એલઈડી નકામી બેટરી જે છે એની મદદથી આપણે ઘરમાં લાઇટ જાય ત્યારે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌને આ વિડીયો ગમ્યો હશે, સૌનો ખૂબ ખૂબ આભાર.